છે એ વરસની કેટલી ઋતુ હોય છે બાળકો? વરસની ત્રણ ઋતુ હોય છે બાળકો. વરસની ત્રણ ઋતુ હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. હવે શિયાળો, ઉનાળો અને ચોમાસુ બાળકો, હવે શિયાળોમાં ચાર ચાર મહિના આવે છે. ચાર ચાર મહિના જે 12 મહિનાનું એક વર્ષ થાય છે. હવે આ કાર્તક માસર પોષમાં એ શિયાળામાં ચાર મહિના આવે છે. કાર્તક માસર પોષ અને મહા. હવે આવ્યો છે ઉનાળો. ઉનાળામાં પણ ચાર મહિના આવે છે, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. હવે આ ચોમાસું આવ્યું છે. ચોમાસામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસ્ટ. હવે શિયાળો છે, ઉનાળો છે અને ચોમાસું, બરાબર? વર્ષની ત્રણ ઋતુઓ અને 12 મહિના એટલે એક વર્ષ થાય છે, બરાબર? હવે આપણે આ શિયાળો છે બાળકો. શિયાળામાં તમને ખબર જ હોવી જોઈએ કે શિયાળામાં શું થાય છે. તો કે શિયાળામાં ઠંડી લાગે છે, પછી ધીમે ધીમે ઠંડો ઠંડો પવન વાય છે. આપણે સ્વેટર, ટેપી, ટોપી, મફલર ને બધું ગરમ કપડાં પહેરીએ છીએ. શિયાળામાં ક્યાં ક્યાં ફળ આવે છે બાળકો? શિયાળામાં બોર, શેરડી, જામફળ ખજૂર પણ આવે છે. અને હવે આપણે શિયાળામાં ક્યાં ક્યાં તહેવારો આવે છે બાળકો? તો શિયાળામાં દિવાળી આવે છે, પછી ઉત્તરાયણ આવે છે અને શિવરાત્રિ આવે છે. ઉત્તરાયણમાં તો તમે બધા પતંગ ચગાવતા હશો ને બાળકો. હવે આવ્યું છે શિયાળો. હવે આવ્યું છે ઉનાળો. ઉનાળામાં આ ચાર મહિના ફાગણ, ચૈત્ર અને વૈશાખ છે. હવે ઉનાળામાં પણ તમને ખબર હશે કે ઉનાળામાં એકદમ ગરમી થતી હોય છે. આપણે ઠંડી ઠંડી વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે. આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, ઠંડુ પાણી પીએ છીએ, લીંબુ વરિયાળીનું આપણે શરબત પીએ છીએ. અને હવે ક્યાં ક્યાં તહેવારો આવે છે ઉનાળામાં? તો કે ઉનાળામાં હોળી ધૂળેટી આવે છે, ચૈત્ર મહિનામાં રામનવમી પણ આવે છે. પછી ક્યાં ક્યાં આપણે એમાં ફળ આવે છે ઉનાળામાં? તો કે ઉનાળામાં તરબૂચ, ટેટી અને કેરી પણ ઉનાળામાં આવે છે. તમને બધાને કેરી તો ભાવતી હશે ને બાળકો. હવે આપણે ઉનાળામાં ઉમસ ગરમી થાય છે અને આપણે સુતરાઉ કપડાં ઉનાળામાં પહેરીએ છીએ. અને સુરત છે એ વહેલો વહેલો ઉગે છે અને મોડો આથમે છે ઉનાળામાં. હવે એવું છે ચોમાસું. ચોમાસાના પણ ચાર મહિના અષાઢ, શ્રાવણ અને ભાદરવો અને આસુ. હવે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસુ. તો હવે ચોમાસામાં શું થાય છે? તો કે ચોમાસામાં ખૂબ જ વરસાદ આવે છે, નદી નાળા છલકાઈ જાય છે, ધરતી છે એકદમ લીલી છમ થઈ જાય છે, આકાશ સરસ મજાનું મેઘધનુષ્ય દેખાય છે. ચોમાસામાં ક્યાં ક્યાં તહેવાર આવે છે? તો કે ચોમાસામાં જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ જેવા તહેવારો આવે છે. અને ચોમાસામાં ક્યાં ક્યાં ફળ આપણને ભાવે છે અને આવે છે? તો કે ખારેક છે, જાંબુ છે એ પણ ચોમાસામાં આવે છે. તો બાળકો તમને આ ઋતુઓ વિશેની ખબર પડી ગઈ છે. તો હવે તમને આ 12 ત્રણ ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું, પૂર્ણિમા 12 મહિના, 12 મહિના